भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। જે આ બે વર્ષમાંથી મને તમે કાર્યક્રમ આપ્યા છે એની થોડી આછી આછી જરા જેની પાસે નોટબુક હોય એ નોટ કરતા જાય, ખાસ કરીને જિલ્લા વાળા તાલુકા વાળા પ્રજ્ઞા મહિલા મંડળ વાળા, કે તમારે વર્ષને કઈ રીતે સ્થાપિત કરવાનો છે. ઘણી બે સમજ છે, ઘણી કલ્પના છે. અમે વડોદરા ગયા હતા, ત્યાંથી શાંતિપુર હરિદ્વારથી જે કઈ સ્પષ્ટ સૂચના આપવા માંગી છે એની વાત થોડી વાર માટે કરી. દરેકના ઘરમાં એનું પૂજા સ્થાનમાં રહી શકે,
સ્થાનમાં રહી શકે એવો પક્ષ એને સ્થાપિત કરવાનો છે. તો અગાઉથી નામ લખી લેજો 24 જણા, અને જેને ઘરે પહેલે દિવસે સ્થાપિત કરવો હોય એ યજમાન દંપતીને પૂજા વખતે બે વાગે બોલાવવાના છે. ત્યાં સર્ટિફિકેટ ઉપર જે ઘરે તમે પહેલે દિવસે સ્થાપિત કરવાના છો આવી શકે તો ઠીક છે, ને કે કોઈ પ્રતિનિધિ પર અથવા તો તમે જઈ દેશો કારણ કે પૂરા કરવા લાગે કે 11 વર્ષ સુધી સ્થાપિત કરશું. ઠીક છે, ગયા વિસ્તારમાં ભલે પછા થાય પણ કાયમ ચાલે. આ કે બે વર્ષ તો ચાલુ પડશે, એક તો વડોદરા સ્વમે ની અને એક રાજકોટ સ્વમે, કે પૂજન વિધિ તમને અગાઉથી આપી દેવામાં આવશે. સર્ટિફિકેટ ઉપર કોઈ એક કોઈ કર્મકારી ભાઈ એનો તો ઘણા બધા કર્મકર્તા હશે એ કોઈ એક વ્યક્તિ કરાવશે અને બધા વર્ષ એક સાથે દેશી અને પૂજન કરશે. વર્ષમાં માગણી દ્રવ્યો નાખવાના છે, એમાં ધરો એક દ્રવ્ય હળદરનો રાખ્યો યજ્ઞની ભસ્મ. તમારી પાસે શાંતિપુરી ભસ્મ હોય તો ઠીક છે, નકર ત્યાં તમારી ઘરે તમે જ્યાં સર્ટિફિકેટ ઉપર રોજ યજ્ઞ થાય છે તમારે યજ્ઞ વધ થાય છે, તો જ્યાંથી યજ્ઞ થાય છે એ યજ્ઞની ભસ્મ લે પણ તમે પાંચ માગણી દ્રવ્યો અંદર પધરાવવાના છે. ધ્રો હળદર દ્રવ્ય ભસ્મ અને લવિંગ અથવા તો એલચી, બરાબર આ પાંચ માંગણી દ્રવ્યો કળસ ઉપર એવી રીતે સ્થાપિત કરજો કે જેથી કરીને નાળિયેર ગડબડ ન થાય. એટલા માટે નાળિયેરને બાંધી દેવાનું છે કાંઠા સાથે, કળસનો જે કાંઠો હોય ને એની સાથે કુંભાર આકૃતિ અથવા તો કાળા છરીથી બાંધી દેવું, જેથી કરીને કોઈ અંદર હાથ ન નાખે. આમાં શું છે જોવેલી બરાબર પેક કરી દે, બસ બીજું કાંઈ કરવાનું નથી. આ વસ્તુ નાખ્યા પછી પેક કરી દેવાની, પેક કરીને પછી જે પૂજારી વિધિ છે એ પૂજારી વિધિ કરશું. લખાવી રવિવાર છે તો રવિવારે જે કલર પર સ્થાપિત થયો હોય એને આવતા રવિવાર સુધી 7 દિવસ સુધી એ કલશને અહીંયા રાખવાનો છે. એને શું કરવાનું, એને સર્વસંત પોતાના દેવ પોતાના ભગવાનની તો પૂજા કરતા જ હોય, પોતાના પુરુષની પૂજામાં મૂકવાનું છે. હવે કઈ મૂકવાનું નથી એટલે કોઈ જવાબદારી કીધી છે ને, તો સવાર સાંજ સવારે ગાયત્રી મંત્ર 5 મંત્ર 10 મંત્ર બોલે, સાંજે ગાયત્રી સાથે શરૂ પાઠ કરે, સમૂહમાં સ્પર્શ બોલાવું તો બોલાવે, ગરબા કરે જેનું નામ છે દેવ પરિવાર. એ પેમ્પલેટની સાથે એક અલગ ફોર્મ છપાવવાનું છે, એનું નામ છે દેવ પરિવાર. જેના ઘરે 7 દિવસ સુધી આ શક્તિ સાધના પર સ્થાપિત થયો હશે, જેના ઘરે આ સાધના થઈ હશે એને દેવ પરિવાર બનાવવામાં આવશે. અને દેવ પરિવાર બનવા માટે 7 દિવસ સુધી સાધના સાથે સાથે એક મુઠ્ઠી અનાજ અને 1 રૂપિયો લોહી અને 4 સંયમની વાત કરતી જે પણ પેમેન્ટ તમે અંદર આપી છે, ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, વિચાર સંયમ અને શબ્દ સંયમ, આ 4 સમય ઉપર એક પરિવાર એક કુટુંબ જો થોડું થોડું પણ એને અનુરૂપ આચરણ કરશે તો એકચ્યુઅલી દેવ પરિવાર બનશે. અને એનું નામ સરનામું એ લોકોના ઘરના બધાના નામ સરનામા એની લગ્નતિથિ એનો જન્મદિવસ જેમ શાંતિપુત્રી આવે છે એ બે દેવ પરિવારનો ફોર્મ આપણે ભેગા કરી અને ક્યાં મોકલવાનું છે, શાંતિપુત્ર મોકલવાનું છે.
શાંતિપૂર્ણ માટી નું વેગળ રહેશે કે આ સુમેધી અંદર જે જયંતિ વર્ષ નિમિત્તે આટલા વિસ્તારોમાં આટલા ઘરોમાં એ શક્તિ પર સાધના થઈ અને આટલા દેવ પરિવાર બન્યા અને આ દેવ પરિવાર જે બન્યા છે એ કાયમ માટે અશ્વમેધી અંત હોય શાંતિ પૂજા કાર્યક્રમ હોય એને આમંત્રણ ત્યાંથી આપવામાં આવશે. જેને જેને સાધના કરી છે 7-7 દિવસની એ લોકોને અશ્વમેધી અંત જે વડોદરામાં થઈ ગયો છે એનું આમંત્રણ પણ મળશે. એટલે આ અગત્ય વાત છે અને આપણા સૌ માટે આ મોકો એક જબરજસ્ત મેળો છે અને મારો ખબર આપણા સૌ માટે ખૂબ જબરજસ્ત
આ યોજના આવી છે. તો આ ત્રણ કાર્ય માટે વધારે વધારે આપણે સ્થાપિત દેવ દેવ પરિવારનું ફોર્મ છે અને આ શા માટે છે કલશ પૂજન કલશ સ્થાપન એની થોડી માહિતી છે. એક એક ઘરે ઘરે આપી શકાય, લોકોને ખબર પડે કે અમારા ઘરમાં ગંગાની ગોદનું ગંગાનું પવિત્ર તીર્થ શાંતિપુરીનું તીર્થની શક્તિ એમાં આવી છે. એટલે તમે દાદા એવા પ્રયત્ન છે. તો આ બધું પતી ગયું. હવે વડોદરામાં અશ્વમેધી યજ્ઞ 25 વર્ષ પૂરા થયા. તમને ખ્યાલ હોય તો ઘણા બધા એ વડોદરાના સાક્ષી છે. આમાં વડોદરામાં 1993માં અશ્વમેધી યજ્ઞ થયો હતો. મા ભગવતી દેવી ત્યાં આવ્યા હતા. કેટલા કેટલા લોકો હાજર હતા આગળ પછી કરે દેવા વાળા